નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈન ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો. અમદાવાદ લંડન ડ્રીમ લાઇનરનું પ્રથમ ઉડાન. આધ્યાત્મિક વારસાને જાગૃત કરવા બ્રહ્માકુમારી દ્વારા કાર્યક્રમ યોજાયો. અરેના એનિમેશન દ્વારા ક્રિએટિવ હન્ટ 2015 નું ભવ્ય આયોજન. સોજા હાઈસ્કૂલ આંતર યુવા મંડળ ખેલ પ્રતિયોગિતા યોજાઈ. અનોખી હેરિટેજ વોક યોજાઈ. મહાવીર નગર સ્થાનક વાસી જૈન સંઘ દ્વારા શોભાયાત્રા. ટોલ ટેક્સના વિરોધમાં આપના રાજ્યમાં દેખાવો. મુસ્લિમોની લાગણી દુભાવવા અંગે આવેદન પત્ર. આર્ટ ફોર એ કોમન મેન. આજે પાટીદારો અનામતની માંગ સાથે આવેદન પત્ર આપ્યા. અમદાવાદ લંડન ડ્રીમ લાઇનરનું પ્રથમ ઉડાન. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લંડનના પ્રવાસ દરમિયાન વેમ્બલીમાં અમદાવાદ લંડન વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા જાહેરાત કરી હતી. ડ્રીમ લાઇનરે મંગળવારે વહેલી સવારે રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી સૌરભ પટેલે ફ્લાઇટનું પ્રસ્થાન કરાવ્યા બાદ અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી પ્રથમ ઉડાન ભર્યું હતું, જેમાં પ્રથમ દિવસે 50 પ્રવાસીઓ હતા. પ્રવાસીઓનું કસ્ટમ અને ઇમિગ્રેશન ક્લિયરન્સ અમદાવાદથી થઈ ગયું હતું. ડ્રીમ લાઇનરમાં સવારે તમામ પ્રવાસીઓને 10:30 કલાકમાં લંડન પહોંચાડી દેવામાં આવ્યા હતા. મહત્વનું એ છે કે એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે જો આ ફ્લાઇટમાં પેસેન્જર સારા મળશે તો આગામી જાન્યુઆરી 2016માં લંડન સુધી બીજી ફ્લાઇટ શરૂ કરવામાં આવશે. 7 વર્ષ બાદ એર ઇન્ડિયાની અમદાવાદ લંડનની ડેલી ફ્લાઇટરે અમદાવાદથી સવારે 4:30 વાગે પ્રથમ ટેક ઓફ કર્યું હતું અને મુંબઈમાં 45 મિનિટ હોલ્ડ કર્યા બાદ લંડન સમય મુજબ સવારે 11:30 વાગે પહોંચી હતી. તેવી જ રીતે લંડનથી બપોરે 1:30 વાગે રવાના થઈ મુંબઈ એરપોર્ટ પર હોલ્ડ કર્યા બાદ સવારે 7:15 વાગે અમદાવાદ આવશે. ડ્રીમ લાઇનરમાં 18 એક્ઝિક્યુટિવ ક્લાસ, 238 ઇકોનોમિક ક્લાસ, મળી 256 પ્રવાસીઓની ક્ષમતા છે. અમદાવાદ લંડનના પ્રવાસીઓને બ્રાન્ડ ન્યૂ એરક્રાફ્ટ ડ્રીમ લાઇનરમાં સહેલગાહ કરવા મળી હતી. મહત્વનું એ છે કે પ્રવાસીઓ મુંબઈ એરપોર્ટ પર ઉતરવું પડશે નહીં. પ્રવાસીઓને 45 મિનિટ ફ્લાઇટમાં જ બેસી રહેવાનું રહેશે. આઈ થિંક ઇઝ અ વેરી બિગ ડે ફોર એર ઇન્ડિયા, ધેટ એર ઇન્ડિયા ઇઝ સ્ટાર્ટિંગ ઇન ફ્યુ અવર્સ અ ડાયરેક્ટ ફ્લાઇટ ફ્રોમ અહેમદાબાદ ટુ લંડન વાયા મુંબઈ. We are all very, very happy, and we are sure that we are going to make this flight is going to be very, very successful, and we have a lot of potential on this flight. बहुत excitement हो रहा है क्योंकि यहाँ का माहौल बहुत अच्छा है और जब भी हम यहाँ से आते हैं तो दिल्ली में रहना पड़ता है तो मुश्किल होती है, तो हम बहुत खुश हैं कि हमारे ही शहर से अब जाएगा. हाँ जी, मैं वहाँ पे बचपन से रहती हूँ और अब मैं पढ़ाई कर रही हूँ वहाँ पे. हाँ जी, मेरी मामा और सब फैमिली में ही है. कभी भी आना हो तो मुश्किल नहीं करना? बहुत मुश्किल होती है, पर अब नहीं होगी, सीधा यहाँ आ पाएंगे. हाँ जी, थैंक यू. नेम इज नेमेश भरत बैशा एंड स्पेशल थैंक्स टू श्री नरेंद्र मोदी फॉर हिज अफोर्ट टू मेक अ डायरेक्ट फ्लाइट टू अहमदाबाद वाया बॉम्बे एंड देन लंडन. Our total time has been reduced by 5 hours now, so it is great help, which was not used to be before, so that's a great help. So thank you so much for the effort and the more convenience. Ahmedabad શહેર માટે અને ગુજરાતના લોકો માટે આજે એક ઐતિહાસિક દિવસ. વર્ષોથી જે માંગણી હતી કે ગુજરાતીઓને લંડન જોડે ડાયરેક્ટ કનેક્ટિવિટી થાય, આદરણીય નરેન્દ્રભાઈએ ગુજરાતની જે માંગણી હતી અને લોકોની જે લાગણી હતી કે ભાઈ ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે અહીંયાથી લંડન, એ આજે શરૂ થઈ છે. આપણે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને આદરણીય મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેને દિલ્હીમાં જઈ અને આ વિષયની વાત મૂકી કે ભાઈ ગુજરાતને લંડન જોડે તાત્કાલિક જોડાણ કરવું જોઈએ, એ આજે કામ પૂર્ણ થયું છે. લોકો
ની ઈચ્છા આજે પૂરી કરી અને એટલે આજે ઐતિહાસિક દિવસ ગણી શકાય. પહેલા લોકોને અહીંયાથી બોમ્બે જવું પડતું હતું અને બોમ્બે પ્લેન બદલવું પડતું હતું, પરંતુ હવે આ જ પ્લેન ડાયરેક્ટ અહીંયાથી બોમ્બે અને લંડન જશે. ઘણા બધા પેસેન્જર્સ દુબઈથી જવા મળ્યા અને એર ઇન્ડિયાને બી નુકસાન થવા માંડ્યું. ડાયરેક્ટ જવાના કારણે આ બધા જ આપણને લાભ થવાના છે. પ્રવાસન 15% જેટલો ગ્રોથ છે દર વર્ષનો, અને ઘણા બધા લોકો લંડનથી જે આવા ઈચ્છતા હોય એ હવે અહીંયા ડાયરેક્ટ આવી શકશે. આ લોકોને નવી સુવિધા ઉભી થશે અને પેસેન્જર્સનો સમય બચશે. આધ્યાત્મિક વારસાને જાગૃત કરવા બ્રહ્માકુમારી દ્વારા કાર્યક્રમ યોજાયો. બ્રહ્માકુમારી દ્વારા ફ્યુચર ઓફ પાવર વાર્તાલાપની શ્રંખલા આયોજિત કરવામાં આવી છે. નેરોબીના વ્યવસાયી નિઝાર મુજુમા અને બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસિકા દાદી જાનકીજી સાથે ભારતના મુખ્ય શહેરોમાં આ કાર્યક્રમ આયોજિત કરાયા છે. શનિવારે અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતેના કાર્યક્રમમાં 3000થી વધુ દેશ વિદેશના ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. આગામી વર્ષ 2016માં યુકે, યુએસએ તથા આફ્રિકામાં પણ આ કાર્યક્રમની શ્રંખલાની આયોજન કરાશે, જેની પાછળનો ઉદ્દેશ ભારતના આધ્યાત્મિક વારસાને સંસ્કૃતિને ફરી જાગૃત કરવાનો છે. કોઈ એક વ્યક્તિ કંઈ જ કરી શકે નહીં, તેના માટે સહિયારો પ્રયાસ થવો જોઈએ, તે આવશ્યક છે. માટે જે આપણે સૌએ સાથે મળીને કાર્ય કરવાનું છે, સાથે જ દુનિયામાં સતયુગ લાવવો હશે તો આપણે સાથે મળીને સતયુગ પણ લાવી શકીશું. આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે આજુબાજુ તો કળિયુગ જ છે, પરંતુ આપણા મનની અંદર સ્થિતિ સતયુગ જેવી જ રાખવાની છે અને મનની સ્થિરતા અને પ્રસન્નતાને ગુમાવવાની નથી, એમ બ્રહ્માકુમારી યુવા તથા ફ્યુચર ઓફ પાવર ટીમ દ્વારા એક આંતરરાષ્ટ્રીય સ્તરની પરિચર્ચા અંતર્ગત બ્રહ્માકુમારી શિવાની બેને જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અરેના એનિમેશન દ્વારા ક્રિએટ હન્ટ 2015નું ભવ્ય આયોજન. અરેના એનિમેશન એ એક્ટિક લિમિટેડનું નામાંકિત શિક્ષણ સોપાન છે, જ્યાં ગ્રાફિક ડિઝાઇન, વેબ વેબસાઇટ, એનિમેશન, VFX અને મલ્ટીમીડિયાનું ઉચ્ચતમ શિક્ષણ આપવામાં આવે છે. છેલ્લા 19 વર્ષો દરમિયાન અરેના એનિમેશન દ્વારા 4,50,000 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક તાલીમ લીધેલ છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ વર્લ્ડ ક્લાસ શિક્ષણ આપી વિદ્યાર્થીઓને સર્જનાત્મક કારકિર્દી માટે સજ્જ કરવા વિશ્વભરમાં 20 સેન્ટરો કાર્યરત છે. અરેના એનિમેશન સીજી રોડ એ ગુજરાતનું પ્રથમ એનિમેશન અને મલ્ટીમીડિયા સેન્ટર છે, જેની શરૂઆત 1997માં થઈ હતી. ત્યારબાદ 2006માં મણિનગર ખાતે બીજું સેન્ટર ખોલવામાં આવેલ. સેન્ટર દ્વારા સતત 8 વર્ષથી ક્રિએટિવ હન્ટ ટેકનિકલ ઇન્વેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ 2 દિવસ દરમિયાન ક્રિએટિવ હન્ટ ઇન્વેન્ટમાં વિદ્યાર્થીઓને વિવિધ સર્જનાત્મક ક્ષેત્રો જેવા કે ગ્રાફિક ડિઝાઇનર, વેબ ડિઝાઇનર, એનિમેશન, VFX અને મલ્ટીમીડિયા રડી અને 3D એનિમેશન ફિલ્મ મેકિંગની આવરી લેવામાં આવે છે. વિજેતાની ઘોષણા વિદ્યાર્થીઓ, મિત્રો, વાલીઓ અને ઇન્ડસ્ટ્રીના પ્રોફેશનલના અવોર્ડ્સના આધારે કરવામાં આવશે. તારીખ 12 અને 13 ડિસેમ્બર 2015 ના રોજ અરેના એનિમેશન સીજી રોડ અને મણિનગર સેન્ટર ખાતે યોજનારા ક્રિએટિવ હન્ટ 2015માં 250થી વધુ એનિમેશન વિદ્યાર્થીઓ ભાગ લે છે. વિદ્યાર્થીઓને એક સારું પ્લેટફોર્મ અને તક મળશે, જ્યાં તેઓ પોતાના ટેલેન્ટ શહેરના કલાપ્રેમી સમક્ષ રજૂ કરી શકશે. એ ઉપરાંત તેઓને ક્રિએટિવ ફિલ્ડમાં રહેલી અનમોલ કારકિર્દી વિશેની માહિતી અને માર્ગદર્શન મળી રહેશે, જે વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડવામાં મદદરૂપ નીવડશે. આઈટી ક્ષેત્રના વૈશ્વિક લીડર એપટેક કોમ્પ્યુટર પ્રોફેશનલ દ્વારા કારકિર્દી માર્ગદર્શન અને માહિતી ડેસ્કના આયોજન કરેલ છે, જેમાં વિદ્યાર્થીઓને આઈટી ક્ષેત્રમાં રહેલી તકો વિશે માહિતગાર કરવામાં આવે છે. વિશેષમાં સ્માર્ટ ઇંગ્લિશ લેબ દ્વારા વિદ્યાર્થીઓને સ્પોકન ઇંગ્લિશ અને વાતચીતની સ્કિલ વિશે માહિતી આપવામાં આવશે. એ સાથે વિદ્યાર્થીઓને એડો સર્ટિફિકેટ, ઓર્બિટ લાઈવ 2016 માસ્ટર ક્લાસીસ અને કલાકારી ઇન્વેન્ટ 2016 માટે રજીસ્ટર કરવાનો સુવર્ણ અવસર મળશે. આ પ્રસંગે સેન્ટર દ્વારા શિક્ષકો માટે 6 દિવસનો બેઝિક કમ્પ્યુટર ગ્રાફિક ડિઝાઇનર, વેબ ડિઝાઇનર, એનિમેશન, VFX, મોબાઈલ એપ્સ, ઇન્ટરનેટના ફ્રી વર્કશોપનું આયોજન કરેલ છે, જેનો હેતુ આ ક્ષેત્રમાં રૂચિ ધરાવનાર વિદ્યાર્થીઓને નવીન ટેકનોલોજીથી માહિતગાર કરવાનો છે. વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજી લીધી માટે જાગૃત ફેલાવવા માટે તેમના માટે વિશેષ પ્રિવિલેજ કાર્ડ લોન્ચ કરવામાં આવશે.
મારું નામ છે અનિશ શાહ, હું છું અરીના એનિમેશન સીજી રોડ અને મણિનગરના સેન્ટર ડિરેક્ટર. આ જે અરીના એનિમેશન સીજી રોડ 1997માં ચાલુ કરવામાં આવ્યું હતું, જે કહી શકાય પાયોનિયર ઇન મલ્ટીમીડિયા એનિમેશન એજ્યુકેશન ઇન અમદાવાદ. બીજું સેન્ટર 2006 મણિનગર ખાતે આપણે ચાલુ કરેલું છે. આજે ક્રિએટિવ હન 2015નું આયોજન કરવામાં આવેલું છે. આમાં અરીના એનિમેશન સીજી રોડ અને મણિનગરમાં ભણતા સ્ટુડન્ટ જે વર્ક કરે છે ગ્રાફિક ડિઝાઇનિંગ, વેબ ડિઝાઇનિંગ, એનિમેશન, VFXમાં, એ વર્કનું ડિસ્પ્લે કરવામાં આવે છે, જેમાં તેમના ફ્રેન્ડ્સ, પેરેન્ટ્સ અને ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સને બોલાવી એના વોટિંગ દ્વારા વિજેતા ઘોષિત કરવામાં આવે છે. સોજા હાઈસ્કૂલ આંતર યુવાન મંડળ ખેલ પ્રતિયોગિતા યોજાઈ કલોલ તાલુકાની લગ્ન પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા શેઠ એચએમ સાર્વજનિક હાઈસ્કૂલ સોજાના પટાંગણમાં આંતર યુવા મંડળ ખેલ પ્રતિયોગિતાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. નેહરુ યુવા કેન્દ્ર અમદાવાદના ઉપક્રમમાં આયોજિત સદર કાર્યક્રમમાં સોજા હાઈસ્કૂલના પૂર્વ પ્રાથમિક વિભાગ, ઉચ્ચતર પ્રાથમિક વિભાગ, માધ્યમિક વિભાગ તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગના અધ્યેતા ભાઈ બહેનો સહિત સોજા ગામ અને ગોલથરા ગામના અનેક યુવા મિત્રોએ હોંશભેર ભાગ લીધો હતો. કબડ્ડી, ખોખો, સાયકલિંગ, દોડ અને લંગડી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર રમતોમાં ભાગ લેનાર અને વિજેતા બનનાર બાળકો, યુવકો, યુવતીઓને ઇનામ ટ્રોફી પુરસ્કારથી પ્રેરિત કરવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ કુમારી ગુડ્ડી મકવાણા, સહાયક કુમારી પૂજા પટેલ, વ્યાયામ શિક્ષક શ્રી સંજયભાઈ નાયક અને ચિત્ર શિક્ષક શ્રી ભરતભાઈ પટેલે કર્યું હતું. કાર્યક્રમમાં સોજા કેળવણી મંડળના પ્રમુખ શ્રી અને તાલુકા પંચાયત સદસ્ય શ્રી નારાયણભાઈ પટેલ અને દૂધસાગર ડેરીના મંત્રી શ્રી ઘનશ્યામસિંહ વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. એકંદરે સમગ્ર કાર્યક્રમ સુંદર અને સફળ, સુચારૂપ, અભિપ્રેરક, પ્રશંસનીય, અનુકરણીય બની રહ્યો હતો. શાળાના આચાર્ય શ્રી ભાવેશ જોશી જણાવે છે કે આ પ્રતિયોગિતામાં સુંદર રીતે ઉજવાયો હતો.